गुजराती नंबर वन न्यूज चैनल न्यूज 18 गुजराती अपनी साथे उपरोथा समाचार में सौ प्रथम बात करिए भावनगर नी तो जे मकानो भाग धराशाय थयो हतो। अगर बात करे वडोदरा नी तो वडोदरा में क्रेन नो भाग तूट्यो छे जेमा एक नु मौत निपजू छे अने त्रण लोको घायल थया छे। काठवाड में केटलाक श्रमिको दबाया होवानी पण आशंका छे। करजणना कंबोला नजीक बनाव बन्यो हतो। बुलेट ट्रेन प्रोजेक्ट अंतर्गत ब्रिज नु चाली रह्यु छे काम। क्रेन नो भाग तूटी पड़ता मोटी दुर्घटना। जयरे हाल में फायर नी टीम नु रेस्क्यू ऑपरेशन यथावत छे। तो काठमाड़ में केटलाय लोको तटायानी हजू पण आशंका छे। जयरे क्रेनो भाग तूटता एक नु मौत निपजू छे जयरे त्रण लोको घायल थया छे। बुलेट ट्रेन प्रोजेक्ट नु काम चाली रह्यु हतु अने ते ज दरमियान आ घटना बनी छे। तो क्रेनो भाग तूटता एक नु मौत निपजू छे जयरे त्रण लोको घायल थया छे। हाल फायर नी टीम पण घटना स्थल पर पहोंची चुकी छे अने रेस्क्यू ऑपरेशन पण शरू छे। तो कंबोला नजीक ब्रिज ना काम दरमियान आ दुर्घटना घटी हती। फायर नी टीम द्वारा अत्यारे रेस्क्यू ऑपरेशन शुरू बचाव कामगिरी हाल अत्यारे चाली रही छे। तो काठमाड में केटलाक श्रमिको दटाया होवानी पण आशंका छे। तो करजण कंबोला नजीक नो बनाव छे के ज्यां बुलेट ट्रेन प्रोजेक्ट अंतर्गत ब्रिज नु काम चाली रह्यु हतु अने क्रेन नो भाग तूटी पड़ता ज मोटी दुर्घटना सर्जाई अने आमा एक नु मौत निपजू छे जयरे त्रण लोको घायल छे। हजु पण केटलाय कामदारो नीचे तटाया होवानी आशंका छे। समग्र घटनानी जाण थता ज फायर विभाग नी टीम घटना स्थळ पर पहोंची हती अने हाल अत्यारे राहत बचाव नी कामगीरी पण चाली रही छे। संवाददाता अंकित गोंसीकर फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी अंकित, तो हाल अत्यारे शुं वधारे माहिती मळी रही छे, केटला लोको दटाया होवानी आशंका छे? હાજી પૃથ્વી, તમને જણાવી દઉં કે કરજણિયા જે કોલંબા નજીક છે તે ક્રેન તૂટતા એક શ્રમિક નું મોત થયું હોવાનું હાલ સામે આવ્યું છે અને બીજા શ્રમિકો નીચે દબાયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર જે બ્રિજ નું કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ આ ક્રેન નો જે ભાગ તૂટી પડવાના કારણે હજુ પણ કેટલાક શ્રમિકો નીચે દબાયા હોવાની આશંકા છે। જોકે તાત્કાલિક જ કરજણ નું સ્ટેશન છે તે ત્યાં આગળ પહોંચી ગયું હતું અને હાલ રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે। કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી છે અને જયારે ક્રેન નો કાટમાળ હટશે ત્યારે ખબર પડશે કે કેટલા લોકો પણ હજુ નીચે દટાયેલા છે। જોકે પ્રાથમિક જે માહિતી મળી ત્યાં આગળ ત્રણ જેટલા મજૂરો નીચે દટાયા છે અને એમાંથી એક નું મોત થયું છે। જોકે હાલ તમામને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। જી અંકિત, તો કેટલા લોકોને બહાર સુરક્ષિત રીતે કાઢી દેવામાં આવ્યા છે અને કેટલા લોકો ઘાયલના સમાચાર છે? તો ફરીથી સંવાદદાતા અંકિત પાસે જવાનો પ્રયાસ કરીશું। તો ફાયરની ટીમ દ્વારા હાલ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ક્રેનનો ભાગ તૂટ્યો જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે। કાટમાળમાં હજુ પણ કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે। તો કંબોલા નજીક બ્રિજના કામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ કે જ્યાં ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો અને જેને લઈ એકનું મોત નિપજ્યું છે, ત્રણ લોકો ઘાયલ થયા છે। તો વડોદરામાં ક્રેનનો ભાગ તૂટતા જ આ મોટી દુર્ઘટના સર્જાઈ। કાટમાળ હજુ પણ કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે। કરજણના કંબોલા નજીકનો બનાવ ધારાસભ્ય અક્ષય પટેલ પણ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે। જી અક્ષયભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। સૌપ્રથમ ઘટના વિશે શું કહેશો? ત્યાં એક મોટો પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો અત્યારે જે ચાલી રહ્યો છે એની અંદર ક્રેન થી બધું જે સિસ્ટમ થી કામ થતું હતું એ ક્રેન અચાનક તૂટવાથી પાંચ લોકો નીચે દબાયેલા છે અને ગામના સ્થાનિક આગેવાનો અને પ્રેસ મીડિયા ત્યાં પહોંચ્યું છે। હું પણ ત્યાં 20-25 મિનિટમાં પહોંચીશ અને લગભગ બધા ગામના આગેવાનો અને વર્કર આપણા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। જી અક્ષયભાઈ, તો કોઈ મોત અંગેના સમાચાર સામે આવ્યા છે ખરી? કારણ કે એકનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકો ઘાયલ છે, એટલે પાંચ લોકો નીચે દબાયેલા છે। ક્રેન જેમ જેમ ઊંચી કરશે તેમ તેમ ખબર પડશે કે કેટલા લોકોના મૃત્યુ થયા, કેટલા લોકો ઇન્જર છે। જી અક્ષયભાઈ, તો બીજું કોઈ કારણ સામે આવ્યું છે ખરી કે ક્રેન નો ભાગ શા કારણે ધરાશાય થયો હોય તેને લઈને કોઈ માહિતી? કોઈ ટેકનિકલ ખામીને લીધે આ થયું હોય એવું જાણવા મળેલ છે, પરંતુ સાચી હકીકત ત્યાં ગયા પછી જ ખબર પડશે। જી અક્ષયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે રીતે ધારાસભ્ય અક્ષય પટેલ નું પણ કહેવું છે કે પાંચ લોકો દટાય હોવાની આશંકા છે। સમાચારમાં આગળ વાત કરી સુરતની, તો સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટીઆરબી જવાનનો ઉધડો લીધો છે। ટ્રાફિક સિગ્નલ પર ટીઆરબી જવાન ઊભો ન રહેતા ઠપકો આપ્યો। વરાછાના માનગઢ સર્કલ પાસે ધારાસભ્યએ ટીઆરબી જવાનને ખખડાવ્યો હતો, જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે કે ટ્રાફિકના નિયમનને બદલે ફોન વાપરતા ઉધડો લેવામાં આવ્યો। માનગઢ સર્કલ પર ટીઆરબી જવાનને ખખડાવ્યા હતા।
तो राजकोट थी पकड़ायेला आतंकी अंगे मोटो खुलासो। त्रण आतंकीओए भेगा मळीने हथियारनी खरीदी करी हती। रूपया 10,000 मां हथियारनी खरीदी करी हती। बांग्लादेशना हैंडलरना कहेवाथी करता हता काम। घणा देशोना वीडियो जोईने अलकायदामां जोडाया हता। ज्यारे बदलो लेवानी भावनाथी तेओ अलकायदामां जोडाया हता। आतंकीओना निशाना पर हता आवनारा त्यौहारो। ज्यारे गुजरातमां त्यौहारो हता आतंकीओना निशाना पर हता। ज्यारे आतंकीओना मोबाइल डेटाने आधारे तपास हाल करवामां आवी रही छे। हालमां आतंकीओना मोबाइल एफएसएलमां मोकलवामां आव्या। गुनाहित इतिहास अंगे बंगाल पोलीसनी मदद लेवाई। अगाउ पकड़ायेला बांग्लादेशीओ अंगे पण खुलासो छे के अलकायदा साथे जोडायेला हता। त्रणेय आतंकीओ पोलीसना मते अलग अलग ग्रुप सक्रिय होई शके छे। संवाददाता नवीन झा फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी नवीन, त्रण आतंकीओ भेगा मळीने हथियारनी खरीदी करता हता, शुं वधारे माहिती सामे आवी छे? પુરુષા, જે રીતે આ ત્રણે આરોપીઓ ભેગા મળીને ત્રણે આતંકીઓ કહી શકાય, કેમ કે અલકાયદાના જે આખા પ્રભાવિત થઈને તે લોકોએ હથિયારની ખરીદી કરી હતી। આ હથિયારની ખરીદી આ લોકોએ 10,000 રૂપિયામાં ખરીદી કરી હતી અને જેમાં આ ત્રણે આરોપીઓ ભેગા મળીને પાર્ટ પેમેન્ટ કર્યું હતું, એટલે કે એક જણે 7,000 તો કોઈએ 2,000 એવી રીતે ત્રણે ભેગા મળીને અને પૈસાની ઉઘરાણી કરીને અને 10,000 રૂપિયાની હથિયારની ખરીદી કરી હોવાનું સામે આવી રહ્યું છે। તપાસમાં જયારે પૂછવામાં આવ્યું કે આ પ્રકારે અલકાયદા સાથે કેમ પ્રભાવિત થયા છે, ત્યારે જાણવા મળ્યું છે કે અમેરિકા સહિત જે અન્ય દેશો છે ત્યાં પર્ટિક્યુલર કોઈ સમાજ ઉપર એમના જે મતલબ કે તેમની ઉપર હુમલો થઈ રહ્યો છે આ પ્રકારની એક માનસિકતા તેમના મગજમાં બેસી ગયું હતું અને તેઓ બદલા મતલબ ભાવના રાખી હતી કે બદલા લેવાની, તેને લઈને તે લોકો આ ગ્રુપમાં જોડાયા હોવાની વાત સામે આવી રહી છે। ચોંકાવનારી વાત એ છે કે આ લોકોનો હેન્ડલર પણ બાંગ્લાદેશનો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને ગ્રુપ અલગ અલગ હતા। જે અગાઉ બાંગ્લાદેશીઓ જે 4 પકડાયા હતા અને આ 3 બંગાળીઓ પકડાયા છે, બંનેના હેન્ડલર અલગ અલગ છે, એટલે ગ્રુપ અલગ અલગ છે, તો એ ચિંતાનો વિષય છે। આ લોકો જે મોબાઈલના જે વિડીયો છે અથવા જે પત્રિકા છે એ તમામની તપાસ માટે એસએસએલની પણ મદદ લેવાઈ રહી છે અને આ લોકો રાજકોટ સોની બજારમાં અનેક આવા યુવાનો જે છે તે આવી રીતે મજૂરી કરે છે તે લોકોને પણ મળી ચૂક્યા છે। તો કોણ કોણ બીજા કોઈ પ્રભાવિત થયા છે કે કેમ અને સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે મહત્વની વાત કહી શકાય કે આ લોકો અહીંથી ફંડિંગ એકત્રિત કરીને બાંગ્લાદેશ મોકલવાનું ચિરાગમાં હતા, એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર। શિક્ષકો શાળામાં મોબાઈલ વાપરતા જેથી જજો, શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ વપરાશ પર બંધી। અમદાવાદ શિક્ષણ અધિકારીનો પરિપત્ર છે કે સ્કૂલ પ્રવેશ સમયે આચાર્યને જમા કરાવવો પડશે મોબાઈલ, જ્યારે રિસેસ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે। શૈક્ષણિક કાર્યમાં મોબાઈલનો ઉપયોગ કરશો તો દંડ થશે। આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના છે। તો મહત્વના સમાચાર, શૈક્ષણિક કાર્યમાં મોબાઈલનો ઉપયોગ તો દંડ કરવામાં આવશે। આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના આપવામાં આવી છે। તો રિસેસ દરમિયાન જ શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરી શકશે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર છે કે સ્કૂલમાં પ્રવેશ સમયે આચાર્યને શિક્ષકોએ મોબાઈલ જમા કરાવવો પડશે, એટલે કે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે અને જો કોઈ શિક્ષક આવું કરતા ઝડપાશે તો તેના પર દંડ થશે, એટલે કે રિસેસ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે। શૈક્ષણિક કાર્યમાં મોબાઈલનો ઉપયોગ કરશો તો દંડ કરવામાં આવશે અને આચાર્યને પણ મોબાઈલ રજિસ્ટર જાળવવા સૂચના આપવામાં આવી છે। તો મહત્વના સમાચાર કે અમદાવાદ શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે કે જેને લઈ અને હવે શિક્ષકો મોબાઈલ નહીં વાપરી શકે, ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ વાપરશો તો દંડ થશે। એટલે કે શિક્ષકો શાળામાં મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, કારણ
તરીકે ચાલુ શૈક્ષણિક કાર્યમાં જો તમે મોબાઈલ વાપરશો તો દંડ થશે। ફક્ત શિક્ષકો રિસેસ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકશે। संवाददाता संजय टांग पण फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी संजय, तो जे रीते शिक्षण अधिकारी नो परिपत्र छे के जे शिक्षको छे ते फक्त रिसेस दरमियान ज मोबाइल वापरी शकशे, शुं वधारे माहिती सामे आवी रही छे? जी संजय, प्रकारे स्कूलों मा मोबाइल नो उपयोग वधी रह्यो छे, विद्यार्थीओ पण स्कूले मोबाइल लावता थई गया छे अने शिक्षको पण चालू क्लास दरमियान जे मोबाइल वापरता होय छे तो तेने लईने अमदावाद जिला शिक्षण अधिकारी द्वारा एक परिपत्र करवामां आव्यो छे, जेथी करीने आ जे शिक्षको जे मोबाइल वापरता होय तो तेना पर प्रतिबंध लागी शके ते प्रकारनो आ परिपत्र करवामां आव्यो छे। अने जेमां शैक्षणिक कार्य दरमियान जे छे मोबाइल नो वपराश न थाय તેનો ખાસ ધ્યાન જે રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। ઘણી સ્કૂલો જે છે કે તેઓને શૈક્ષણિક કાર્ય દરમિયાન જે છે મોબાઈલનો ઉપયોગ થતો હોવાનું જે છે જિલ્લા શિક્ષણ અધિકારી। જી જી સંજય, તો જે રીતે આચાર્યને મોબાઈલ રજીસ્ટર જાળવી રાખવા પણ સૂચના આપવામાં આવી છે, તો શિક્ષકો શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે તેઓને દંડ ફટકારવામાં આવશે જો તેઓ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરશે। એટલે કે જે આચાર્ય હોય છે શાળાના તે આચાર્યને પણ મોબાઈલ રજીસ્ટર જાળવવા સૂચના આપવામાં આવી છે। શાળામાં પ્રવેશ દરમિયાન શૈક્ષણિક કાર્યના સમય દરમિયાન મોબાઈલ આચાર્યને જમા કરાવવાનો રહેશે અને આચાર્યને પણ મોબાઈલ રજીસ્ટર જાળવવા પણ સૂચના આપવામાં આવી છે। તો રિસેસનો જે સમય હોય છે એટલે કે જે બ્રેક ટાઈમ હોય છે તે જ દરમિયાન જે શિક્ષકો છે તે મોબાઈલ વાપરી શકશે। આ મહત્વના સમાચાર કે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જેને લઈ અને હવે નવો સુધારો કરવામાં આવ્યો છે। શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર બંદી રાખવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર છે કે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ શિક્ષકો નહીં કરી શકે અને જો કોઈ પણ શિક્ષક ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરે છે તો તેના વિરુદ્ધ દંડ કરવામાં આવશે, તેઓને દંડ ફટકારવામાં આવશે। પ્રવેશ શાળામાં પ્રવેશ કરતા જ અને શૈક્ષણિક કાર્યની શરૂઆત થતા જ જે તેમનો મોબાઈલ છે તે આચાર્યને જમા કરાવવાનો રહેશે, એટલે કે આચાર્યને પણ મોબાઈલ રજીસ્ટર જાળવવા સૂચના આપવામાં આવી છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં બ્રિજ પર જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો છે। ડાયવર્ઝનનો રોડ ધોવાયો, બ્રિજ પર જોખમી પ્રવાસ જોવા મળ્યો હતો। બનાસ નદીના વહેણથી ડાયવર્ઝન માર્ગ ધોવાયો છે, શિહોરીથી પાટણને જોડતો ડાયવર્ઝન માર્ગ ધોવાયો છે। ઘણા લોકો રેલવે બ્રિજના ટ્રેક પર કરે છે જોખમી પ્રવાસ, જ્યારે શિહોરીથી પાટણ અને પાટણથી શિહોરી તરફ જતા રાહદારીઓ નદી પર આવેલા રેલવે બ્રિજના રેલવે ટ્રેક પર મુસાફરી કરતા હોય છે। વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને એકબીજા ગામને જોડતો માર્ગ ધોવાઈ જતા રેલવેની અવરજવર વચ્ચે ટ્રેક પર કરી રહ્યા છે મોતની મુસાફરી। ત્યાં રસ્તા બંધ છે, આગળ ખારીએ બાજુ જવા માટે એક રસ્તા બંધ છે, અહીંયા જાઉં ક્યાં? કે અહીંયા તો ઓવરટેક ઉપર જ ચાલવું પડે ને, બીજા ક્યાં રસ્તો ક્યાં છે? ક્યાં છે રોડ તૂટી જાય બરાબર, પુલ બુલા કેટલા દિવસ કેટલા વર્ષથી પુલ બંધ પડ્યો છે અને કામકાજ બધું કોંકરે તાલુકામાં બહુ તકલીફ પડે વસ્તીને, જવા આવવા માટે કોઈ જવું હોય અપડાઉન કરવું હોય ભણવા માટે વસ્તીને બહુ તકલીફ પડે છે। અત્યારે અમે ઉભરી રેલવે ઓવરબ્રિજ પર ઊભા છીએ, આપને દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો છે તે ઉભરી રેલવે ઓવરબ્રિજના છે અને અહીંયા જીવના જોખમે જે લોકો છે તે મુસાફરી કરી રહ્યા છે। બીજા આપને દ્રશ્યો બતાવીશ કે જે અહીંથી બનાસ નદી જે પસાર થાય છે અને દાંતીવાડા ડેમમાંથી જ્યારે બનાસ નદીમાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું હતું તે દરમિયાન અહીંયા જે નાળું બનાવવામાં આવ્યું હતું, જે નાળું પાણીની અંદર ધોવાઈ ગયું હતું અને અત્યારે પણ બનાસ નદીનો દસ્તો પ્રવાહ જે છે તે અહીંથી નીકળી રહ્યો છે અને તેના લીધે આ નાળું ધોવાઈ જવાના લીધે શિહોરીથી પાટણ અને પાટણથી શિહોરી જતો અત્યારે રસ્તો બંધ છે અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે 40-45 કિલોમીટર લાંબો પડતો હોવાથી જે અત્યારે લોકો જે છે તે લોકો શિહોરીથી ઉભરી સુધી આવે છે, ઉભરી પોતાના વાહનો મૂકી દે છે અને આ રેલવે ઓવરબ્રિજ
ब्रिज जे छे 700-800 मीटर जे लांबो छे ते ओवरब्रिज पर चालता क्रॉस करे छे अने ते बाद तेओ पाटण जता होय छे अने पाटण थी बनासकाठा आवुं होय तो पण आज रीते आ लोको रेलवे जे ओवरब्रिज छे तेनो ट्रेक क्रॉस करीने अत्यारे आवता होय छे। अत्यारे जे नाळू बनाववा आवे तो टेम्पररी एनी जग्या ब्रिज बनाववामां आवे अने जो आ ब्रिज बनाववामां आवे तो आ लोकोने जे मोतनी मुसाफरी छे ते मोतनी मुसाफरी करवानो वारो ना आवे। किशोर तुवर न्यूज 18 ગુજરાતી બનાસકાંઠા।